સુરતમાં ફરી એકવાર બર્થડે પાર્ટીનો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અહીં ટેરેસ ઉપર લાઉડ સ્પીકર સાથે તલવાર સાથે ડાન્સ કરીને યુવકો સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે જાહેર રોડ ઉપર શેરીઓમાં ફાર્મમાં અને હવે અગાસી ઉપર પણ હાથમાં તલવાર લઈ જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે ત્યારે સુરતના લિંબાયતના કુમારનગરની મકાનના એક ટેરેસ ઉપર કેટલાક યુવાનોએ હાથમાં તલવાર અને સંગીતની ધૂન ઉપર ડાન્સ કરી પોલીસને પડકાર આપતા જન્મદિવસની ઉજવણી કરી હોવાનું કેમેરામાં કેદ થઈ ગયું છે વાયરલ વિડિયોમાં ડાન્સ કરતા યુવાનો નશામાં હોવાની પણ વાત સામે આવી રહી છે સ્થાનિક વ્યક્તિઓએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે પાર્ટી ચાલી રહી હતી અર્શદ અવિશ નામના યુવાનની જન્મદિવસની પાર્ટીમાં દેખાયેલી ભીડ ને લઈને લાગતું હતું કે ચોક્કસ આ પાર્ટી પાછળ કોઈ મજબૂત નેતાનો હાથ હોવો જોઈએ અથવા તો કોઈ માથાભારે ઈસમ હોવો જોઈએ હાથમાં તલવાર લઈને ડાન્સ કરી જન્મદિવસની ઉજવણીએ સરકારના તમામ નિયમો તોડી એક પડકાર આપતી ઉજવણી કહી શકાય છે લિંબાયત પોલીસે ચોક્કસ તપાસ કરી પગલા ભરવા જોઈએ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સરકાર ગૃહ વિભાગ અને પોલીસ માત્ર નિયમો બનાવી શકે છે તેનો અમલ કોણે કરવો તે સ્થાનિક નેતાઓ નક્કી કરે છે એક ટેરેસ ઉપર એક કિલોમીટર દૂર સુધી સંભળાય તેટલા મોટા સાઉન્ડમાં વાગતા ગીતો આજુબાજુના રહીશોની ઊંઘ બગાડી શકે છે પરંતુ પોલીસની ઊંઘ ઉડાડી ન શક્યા તે વિચારવા જેવી બાબત છે પેટ્રોલિંગના નામે માત્ર મજાક થઈ રહ્યું છે હવે લોકો વધુ અસુરક્ષિત હોવાનું મહેસૂસ કરી રહ્યા છે